રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને સુંદર મજાનો લાભ મળતો જણાશે, શાંતિનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર કામકાજની અંદર સામાન્ય ઉચ્ચાટનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે છે. વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમે કાળજી રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મેષ રાશિવાળા જાતકોએ જ્યારે તમે આવતીકાલે ગણેશ ભગવાનની સ્થાપના કરો તો આજના દિવસની અંદર લાલ કલરની વસ્તુ તમારા ઘરમાં ભગવાન ગણપતિ માટે લઈને આવવાની, તમારા જીવનમાં સ્થિરતા આવશે, સુંદર મજાનો લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનને લગતા પ્રશ્નોનું સમાધાન તમે મેળવી શકશો. દાંપત્ય જીવનની અંદર તમને સામાન્ય અશાંતિનો અનુભવ થતો જણાયને કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરીને, જ્યારે આવતીકાલે તમે ભગવાન ગણપતિની સ્થાપના કરી રહ્યા છો તો તમારા ઘરમાં ભગવાન ગણપતિને સુશોભિત થાય એવા સંપૂર્ણ શણગારનું તમારે ઘરે આજે લઈને આવવાનો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો લાભ મળતો જણાય. કલમ રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજના ભારને તમે હળવો બનાવી શકશો અને આ સમયગાળાની અંદર કર્મચારી વર્ગના સંબંધોની અંદર તમને સુધારો જોવા મળી શકે એમ છે. ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકોને સહકર્મચારી વર્ગનો સહયોગ મળી શકે. પારિવારિક પ્રશ્નોની અંદર પણ તમને હળવાશનો અનુભવ થતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ ખાસ ભગવાન ગણપતિને ફ્રૂટ અર્પણ કરવાનું છે, એટલે કે જ્યારે તમે કાલે ગણપતિને સ્થાપિત કરો તો આજના દિવસની અંદર સુંદર મજાના ફ્રૂટ લઈને આવો. અવશ્ય ભગવાન ગણપતિને ફ્રૂટ સવારના પૂરમાં વહેલા અર્પણ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર નવી વસ્તુ ખરીદવાથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે અને આર્થિક સ્થિતિની અંદર પણ તમને સારો એવો સુધારો જોવા મળી શકે એમ છે. પદ અને પરિવાર આ બંનેને સરખું મહત્વ આપશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ જીવનની અંદર શુભતા આવે ને આ ગણેશ ચતુર્થીની અંદર તમારી મનોકામનાઓ પૂર્ણ થાય માટે ભગવાન ગણપતિને તમારે પંચામૃત દ્વારા અભિષેક કરવાનો છે. એટલે આજના દિવસમાં મધ તમારે અવશ્ય લેવાનું ને એ મધ તમારા જીવનમાં મધુરતા અર્પણ કરશે અને તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ અર્પણ કરશે. દર્શક મિત્રો એવી એક પુરાણની અંદર કથા પણ છે કે જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે, એટલે ભાદ્રપદમાં શુક્લ પક્ષની ચોથના દિવસે આપણે ચંદ્ર દર્શન કરીએ છીએ તો મિથ્યા દોષ લાગે છે, ખોટો આપણા ઉપર આરોપ લાગે છે. અને દર્શક મિત્રો એમાં એના માટે ભગવાન ગણેશે ચંદ્રદેવને શ્રાપ આપેલો હતો. ચંદ્રથી અમુક ભૂલો થઈ હતી અને એના લીધે ભગવાન ગણેશે એને શ્રાપ આપ્યો અને પછી દેવતાઓ જયારે મનાવવા માટે ભગવાન ગણેશને જાય છે તો ગણપતિ મહારાજ એવું કહે છે કે મારા જન્મ દિવસના દિવસે, એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે જે વ્યક્તિ ચંદ્રના દર્શન કરશે એને આ મિથ્યા દોષ લાગશે. એટલા માટે દર્શક મિત્રો આ સમય એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. વાત સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકના નવા નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાશે. સમસ્યા હોય એનું સમાધાન અવશ્ય હોય અને એટલા માટે સિંહ રાશિવાળા જાતકોને સમસ્યાનું સમાધાન મળતું જણાશે. વિરોધીઓથી થોડી ઘણી પરેશાની રહેતી જણાય ને કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં સૂર્યની ઉપાસના કરવી, પરંતુ જો તમે તમારા ઘરે ભગવાન સિદ્ધિવિનાયક ભગવાન ગણપતિ મહારાજને કાલે બિરાજમાન કરો છો તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની સ્થાપના માટે ઘઉં ઘરે અવશ્ય લઈને આવજો અને આ ઘઉં ઉપર ભગવાન ગણપતિની સ્થાપના કરજો. અવશ્ય તમારા જીવનમાં સ્થિરતા આવશે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે. સ્નેહીજનોથી મિલન મુલાકાત થાય, આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર તમને ઉત્તમ આનંદની પ્રાપ્તિ થતી જણાય ને ધન પ્રાપ્તિ માટે તમારે મહેનત વધારે કરવી પડશે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ પોઝિટિવ લાભ મળે, સારું રિઝલ્ટ મળી શકે એના માટે બની શકે ત્યાં સુધી આજના દિવસમાં ભગવાન ગણેશ
ગણેશની આરાધના કરો. ભગવાન ગણપતિને દુર્વા કહેતા ધ્રોકણ અને ધરો આવતીકાલે ચતુર્થીના દિવસે સવારના પોરમાં અર્પણ કરવાના છે. તો આજે તમે લઈને આવો અને લેતા સમયે ભગવાન ગણપતિના મંત્રનો તમે જપ કરજો. અવશ્ય તમારા જીવનની અંદર સ્થિરતા અને સુંદર મજાનો લાભ મળતો જણાશે. સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે થોડીક કાળજી રાખવી બહુ જરૂરી છે અને કામ વધારે હોવા છતાં તમને આજે આનંદની અનુભૂતિ થતી જણાશે. મનોકામના પૂર્તિ માટે સમય બહુ જ સારો છે. આજના દિવસની અંદર બની શકે તો તુલા રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ભગવાન ગણપતિની સ્થાપના જો તમે તમારા ઘરની અંદર કરો છો તો સુંદર મજાના ડેકોરેશનવાળું પાત્ર ભગવાનના ભોગ માટે લઈને આવવાનું ને એની અંદર ભગવાનને ભોગ અર્પણ કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાયેલા કામ અવશ્ય તમારા પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળશે. જમીન મકાન વાહન લે વેચથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે. આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંત્રનો જપ અવશ્ય કરજો. ભગવાન ગણપતિ માટે બની શકે તો ગોળનો પ્રસાદ લઈને આવજો. આવતીકાલે સવારના પૂરમાં અર્પણ કરજો. અવશ્ય આપને સારો લાભ મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક વાત કરીએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભધફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈપણ પ્રકારના રોકાણની અંદર નિર્ણય લેવો હોય તો ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. વાણીની અંદર વ્યવહારની અંદર નમ્રતા રાખવી બહુ જ જરૂરી છે અને સગા સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. પારિવારિક સંબંધોની અંદર તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં ગાય માતાને ઘાસ તો અર્પણ કરવાનું જ છે, પરંતુ જ્યારે તમે તમારા ઘરની અંદર ભગવાન ગણપતિની આવતીકાલે સ્થાપના કરવાના છો તો અખંડ દીપ નારાયણ માટે ઘૃત કેતા ઘી અવશ્ય આજે ઘરે લઈને આવવું જોઈએ. ગાયનું ઘી લઈને આવો અને એ ઘી દ્વારા કાલથી અખંડ દીપ નારાયણ કરો. અવશ્ય તમારા જીવનમાં પણ દરેક પ્રકારના દુઃખો દૂર થાય અને સુખનો સૂરજ ઉગશે અને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે તમારે ચિંતા રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે. થોડીક બેચેની અને કામની ચિંતા રહેતી જણાશે અને કોઈ પણ પ્રકારનો અગત્યનો નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને સાચવીને લેજો. અવશ્ય સારો લાભ રહેશે. કામકાજની અંદર આજે સંભાળીને કામ કરવું એ પણ તમારા માટે બહુ જ જરૂરી છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજનનું દાન અવશ્ય કરવું જોઈએ. અને જ્યારે કાલે તમે તમારા ઘરમાં ગણપતિ મહારાજની સ્થાપના કરી રહ્યા છો તો બની શકે ત્યાં સુધી એક ટોપરાનું વાટકું લેવાનો અને એની અંદર સુક્કો મેવો તમારે ખાસ લઈ આવવાનો અને આવતીકાલે ભગવાનને અર્પણ કરવાનો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને ષ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર નવા નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. સંપત્તિ અને સંબંધીઓ સાથેના વિવાદની અંદર કોઈપણ પ્રકારની સફળતાઓ તમને મળી શકે એમ છે. અને ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે આજે તમને ઉજળી તકો મળી શકે. દાંપત્ય જીવનના સુખની અંદર પણ વધારો થતો જોવા મળી શકશે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જ્યારે ગણેશ ચતુર્થીની અંદર તમે ભગવાન ગણપતિની સ્થાપના ઘરની અંદર કરવાના છો તો આજના દિવસની અંદર ભગવાન ગણેશ માટે સુંદર મજાના ભોગ માટે જે સામગ્રી લાવવાની હોય સામગ્રી લઈને આવજો. અવશ્ય પોઝિટિવ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મહત્વના કામકાજની અંદર આજે સફળતા મળશે. લોકોનો તમને આજે સહયોગ મળશે અને વ્યક્તિગત કામકાજની અંદર જો તમે ધ્યાન આપશો
તો પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. આજે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે અને જીવન સાથી સાથે મતભેદનું પ્રમાણ પણ રહી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરો. ભગવાન ગણપતિના મંત્રનો જાપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપી શકશે. ભગવાન ગણપતિની તમે ઘરમાં સ્થાપના કરી રહ્યા છો તો પંચામૃત માટેની જે સામગ્રી છે એ સામગ્રી આજે અવશ્ય લઈને આવજો. સાથે સાથે ચંદન અક્ષત આ બધી વસ્તુઓ પણ લઈને આવજો જેથી તમારા જીવનમાં પોઝિટિવ અને સમૃદ્ધિનું વરદાન તમને પ્રાપ્ત થઈ શકે. કોલર